नमस्ते विद्यार्थी मित्रों, धोरण 5 विषय आसपास। बाळ मित्रों, आसपास में आपणे जोता हता पाठ 9 चढ़िए ऊंचा चढ़ाण। तो बाळ मित्रों, पर्वतारोहण छावणी में आपणे नदी कई रीते पार करी ए पण जोई गया। त्यार पछी खड़कों पर कई रीते चढ़िया लोको ए पण जोई गया। त्यार पछी आपणे थोड़ा सवालना जवाब पूछेला छे बाळ मित्रों पाठ्यपुस्तक में पेज नंबर 82 पर कहो करीने। तो बाळ मित्रों, हवे आपणे सवालना जवाब आपवाना छे। तो जोईए पहेलो सवाल बाळ मित्रों, तमारा वर्गमां कोई एवुं छे जेनी भाषा तमने समझाती नथी अथवा ते तमारी भाषा समझता नथी, तमे आवी स्थितिमां शुं करो छो? શું કે છે બાળ મિત્રો કે તમારા વર્ગમાં કોઈ એવું છે કે જેની ભાષા તમે સમજાતી નથી અથવા તે તમારી ભાષા સમજતી નથી અથવા તે તમારી ભાષા સમજતા નથી, તમે આવી સ્થિતિમાં શું કરો છો? તો બાળ મિત્રો, આપણા વર્ગખંડમાં કોઈ પણ વિદ્યાર્થી એવું છે નહીં કે જે વિદ્યાર્થી છે એ આપણી ભાષા ન સમજી શકે અને એની ભાષા આપણે સમજી ન શકીએ। ખ્યાલ આવી ગયો બાળ મિત્રો? ત્યાર પછી છે બાળ મિત્રો બીજો સવાલ કે તમે ક્યારે તમારો રસ્તો ભૂલી ગયા છો પછી તમે શું કર્યું? શું કે છે બાળ મિત્રો કે તમે ક્યારે તમારો રસ્તો ભૂલી ગયા છો પછી તમે શું કર્યું? જો બાળ મિત્રો તમે ક્યારે તમારો રસ્તો ભૂલી ગયા હોઈએ તો તમારે લખવાનું કે હું આ તરફ જતો હતો, આ સોસાયટી તરફ, આ સિટી તરફ, આ શહેર તરફ, આ ગામ તરફ જતો હતો ત્યારે હું મારો રસ્તો ભૂલી ગયો હતો, એ તમારે લખવાનું જો તમે ક્યારે રસ્તો ભૂલી ગયા હોય તો। ખ્યાલ આવી ગયો બાળ મિત્રો? સરસ। ત્યાર પછી આપેલો છે બાળ મિત્રો, તમારા વિચારે ખાનદાન બીએ કેમ મોટેથી ગીત ગાયું હશે? શું કે છે બાળ મિત્રો કે તમારા વિચારે ખાનદાન બીએ કેમ મોટેથી ગીત ગાયું હશે? તો કે આપણા વિચારે ખાનદાન બીએ મોટેથી ગીત ગાયું હશે કારણ કે તો કે તે જૂથના સભ્યોથી અલગ પડી ગઈ હતી। મોટેથી ગીત ગાવાથી જૂથના સભ્યો કદાચ તેનો અવાજ સાંભળી અને સહેલાઈથી તેને શોધી શકે જેથી કરી અને ખાનદાન બીએ મોટેથી ગીત ગાયું હશે। ત્યાર પછીનો સવાલ છે બાળ મિત્રો કે તમે કોઈને ડરથી બચવા કંઈ ખાસ કરતા જોયા છે? શું અને ક્યારે? શું કે છે કે તમે કોઈ વ્યક્તિને ડરથી બચવા, ભયથી બચવા માટે કંઈક ખાસ કાર્ય કરતા જોયા છે? શું કરતા જોયા છે અને ક્યારે જોયેલા છે? તો બાળ મિત્રો, જો તમે એવા વ્યક્તિને જોયેલા હોય તો લખવાનું। હું તમને એક ઉદાહરણ આપું તો કે કોઈ વ્યક્તિ હોય, આપણાથી નાના ભાઈ હોય કે જે અંધારામાં ડરતા હોય, એમને અંધારામાં ખૂબ જ ડર લાગે તો એ શું કરે? તો કે રાત્રે બાથરૂમ જવા માટે સાથે કોઈને લઈને જાય છે અથવા તો શું રાખે છે, મોબાઈલની ફ્લેશ લાઇટ અથવા તો ટોર્ચ સાથે રાખે છે। આવી રીતે તમે ક્યારે કોઈને ડરથી બચવા માટે કંઈક કરતા જોયેલા હોય તો તમારે એ લખવાનું હોય છે। ખ્યાલ આવી ગયો બાળ મિત્રો? સરસ। ત્યાર પછી આપણને આપેલું છે બાળ મિત્રો, પ્રયાસ કરો તમારા મિત્રને બોલ્યા વગર પુસ્તક અંગે પૂછો, વર્ગમાં આવી જ રીતે કશુંક સમજાવવા પ્રયત્ન કરો। શું કે છે? તમને પ્રયાસ કરવા માટે આપેલું છે કે તમારા મિત્રને બોલ્યા વગર પુસ્તક અંગે પૂછો, વર્ગમાં આવી જ રીતે કશુંક સમજાવવા પ્રયત્ન કરો। એટલે કે બોલવાનું નહીં, બોલ્યા વગર તમારે હાથના, મોઢાના, ચહેરાના, શરીરના હાવભાવથી તમારે તમારા મિત્રને સમજાવવાનો, એક પણ શબ્દ બોલવાનો નહીં, મુખ અભિનય દ્વારા એને શું કરવાનું, સમજાવવાનો પ્રયત્ન કરો। ત્યાર પછી 15 ફેબ્રુઆરી 1984 એક ખાસ મહેમાન, રાત્રિ ભોજન બાદ અમે ખાસ મહેમાન બચેન્દ્રી પાલને મળ્યા। જો શું કે છે બાળ મિત્રો કે રાત્રિ ભોજન બાદ અમે એક ખાસ મહેમાન, એનું નામ શું હતું, બચેન્દ્રી પાલ, અમે એ બચેન્દ્રી પાલને મળ્યા, તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચડવાની ટુકડીમાં પસંદગી પામ્યા છે। શું કે છે કે ખાસ મહેમાન બચેન્દ્રી પાલ છે એને અમે મળ્યા અને બચેન્દ્રી પાલ છે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચડવાની ટુકડીમાં પસંદગી પામ્યા છે। તેઓ બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા આવ્યા હતા। શું કે છે બાળ મિત્રો કે બચેન્દ્રી પાલ છે શેના માટે આવ્યા હતા? તો કે બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા। તે સાંજ ખુશીની હતી। શું કે છે કે એ સાંજ છે એ ખુશીની સાંજ, આનંદદાયક સાંજ હતી। અમે ગીતો ગાતા હતા, બચેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત
बेडू पाको बारा मासा कफल पाको चेता मेरी छेला गावामा अने तेना पर नृत्य करवामा जोड़ाया। शू के छे के बचेंद्री पाल छे ए पण अमारी साथे नृत्य करवामा अने गीत गावामा जोड़ाया हता। ते समय अमने खबर न हती के बचेंद्री पाल भारत ने माउंट एवरेस्ट चढ़वा वाली प्रथम महिला बनशे अने इतिहास नु सर्जन करशे। शू के छे के ए समय अमने खबर न हती क्या बचेंद्री पाल छे ए भारत नी माउंट एवरेस्ट चढ़वा वाली प्रथम महिला बनशे अने इतिहास नु सर्जन करशे। ए समय अमने ए वात नी खबर न हती। त्यार पछी आपने आपेलू छे बाळ मित्रो बरफ मां छावणी। जो नदी मां छावणी आपणे जोई એટલે કે નદી કઈ રીતે પાર કરવી એ જોયું, ત્યાર પછી ખડકો કઈ રીતે પાર કરવા એ પણ જોયું, હવે શું આપેલું છે બાળ મિત્રો બરફમાં છાવણી। 18 ફેબ્રુઆરી 1984 ક્યારની વાત છે આ? 18 ફેબ્રુઆરી 1984 ના દિવસની આ વાત છે। અમે 2134 મીટર ની ઊંચાઈએ ઊભા હતા। શું કે છે સંગીતા બહેન કે અમે છે 2134 મીટર ની ઊંચાઈએ ઊભા હતા। અમારે રાત્રિ અહીં વિતાવવાની હતી। શું કે છે કે અમારે રાત્રિ છે એ ત્યાં વિતાવવાની હતી। દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા। અમે તંબુ માટે અને પાથરવા માટે બે પડની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કર્યો અને ખિલ્લાઓ મારી તંબુ લગાવવા લાગ્યા। શું કે છે કે દરેક જણ છે અમારે રાત્રિ ત્યાં રોકાવાનું હતું તો દરેક જણ છે એ તંબુ બનાવવામાં વ્યસ્ત હતા, તંબુ બાંધવામાં વ્યસ્ત હતા। તંબુ માટે અને તંબુમાં પાથરવા માટે બે પડની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કર્યો હતો અને ખિલ્લાઓ મારી તંબુ લગાવવા લાગ્યા હતા। જેમ જેમ અમે એક બાજુથી તેને બાંધતા તરત જ બીજી બાજુથી પવન એને ઉડાડી દેતો। શું કે છે કે તંબુને અમે જેમ જેમ એક બાજુથી બાંધતા તો બીજી બાજુથી તેને પવન ઉડાડી દેતો। ખૂબ જ ખેંચતાણ પછી અમે તંબુ બાંધી શક્યા। શું કે છે સંગીતાબેન કે ખૂબ જ ખેંચતાણ પછી અને ખૂબ જ મહેનત પછી અમે તંબુ બાંધી શક્યા। પછી અમે તંબુની આસપાસ ખાડો ખોદ્યો। શું કે છે કે પછી અમે શું કર્યું તો કે અમારા બાંધેલા તંબુની આસપાસ ખાડો ખોદ્યો। અમને ખૂબ ભૂખ લાગી હતી, અમે ચૂલો બનાવી રાંધવા માટે લાકડા પથ્થરો અને અન્ય સામગ્રી શોધ્યા। શું કે છે અને અમને ખૂબ જ ભૂખ પણ લાગી હતી જેથી કરી અને અમે ચૂલો બનાવી રાંધવા માટે લાકડા છે પથ્થરો છે અને અન્ય કોઈ પણ સામગ્રી છે એ શોધ્યા। જમ્યા પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરી બેગમાં ભર્યો। શું કે છે અને જમ્યા પછી છાવણીની આસપાસનો જે કચરો છે એ અમે ભેગો કરી અને બેગમાં ભરી દીધો। ઝડપથી અમે અમારી સુવાની બેગમાં ગયા। શું કે છે ઝડપથી પછી અમે અમારી સુવાની બેગમાં ગયા। હું તેમાં સુઈ શકીશ કે નહીં તેના વિશે ચોક્કસ ન હતી। શું કે છે સંગીતા બહેન કે પછી અમે ઝડપથી સુવાની બેગમાં ગયા અને હું તેમાં સુઈ શકીશ કે નહીં સુઈ શકું એ ચોક્કસ ન હતી। તે આરામદાયક હશે, શું તેમાં ઠંડી નહીં લાગે, પરંતુ તે બેગ મુલાયમ ઈચ્છાઓથી ભરેલી હતી। શું કે છે કે એ બેગ છે કેવી હતી, આરામદાયક હશે, શું તેમાં ઠંડી નહીં લાગે, પરંતુ તે બેગ છે કેવી હતી, મુલાયમ પીછાઓથી એટલે કે સુવાળા પીછાઓથી ભરેલી હતી જે અમને ગરમ રહેવામાં મદદ કરે। અમે બધા ખૂબ જ થાકી ગયા હતા એટલે પડતા વેદ અમે સુઈ ગયા। શું કે છે કે અમે બધા છે ખૂબ જ થાકી ગયેલા હતા એટલે જેવા અમે લાંબા થયા કે તરત જ અમે સુઈ ગયા। ત્યાર પછી જોઈએ બાળ મિત્રો આગળ નેક્સ્ટ પેજ પર। સવારે અમે ઉઠ્યા અને જોયું તો બરફ પડતો હતો, સફેદ મુલાયમ બરફની પતરીઓ નરમાશથી પડતી હતી। વાહ કેટલું સુંદર! શું કે છે પછી સવારે અમે ઉઠ્યા અને જોયું તો બરફ પડતો હતો, સફેદ મુલાયમ બરફની પતરીઓ નરમાશથી પડતી હતી। વાહ કેટલું સુંદર! છોડ વૃક્ષો ઘાસ અને પર્વતો બધું જ સફેદ દેખાતું હતું। શું કે છે કે છોડ છે, વૃક્ષો છે, પર્વતો છે, ઘાસ છે, આ બધી જ વસ્તુઓ બરફ પડવાને કારણે કેવી દેખાતી હતી, સફેદ દેખાતી હતી। આજે અમારે 2700 મીટર 2700 એટલે કે 2700 મીટરની ઊંચાઈએ ચડવાનું હતું। અમે લાકડીની મદદથી બરફમાં સાવધાની પૂર્વક ચાલતા હતા,
તે ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું. શું કે છે બાળ મિત્રો કે અમે લાકડીની મદદથી બરફમાં સાવધાનીપૂર્વક ચાલતા હતા અને બરફમાં ચાલવું એ ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે અમે લપસતા જતા હતા. તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વતો પર પહોંચ્યા. શું કે છે કે લાકડીની મદદથી અમે બરફમાં ચાલતા હતા અને બરફમાં ચાલવું એ ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું. અમે તેમાં લપસી જતા હતા, છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વતો પર પહોંચ્યા. અમે એકબીજા ઉપર બરફના ગોળા બનાવી ફેંકવાની અને બરફનો માણસ બનાવવાની મજા માણી. શું કે છે અમે શું કર્યું તો કે એકબીજા ઉપર બરફના ગોળા બનાવી અને ફેંકવાની અને બરફનો માણસ બનાવવાની મજા માણી. ખ્યાલ આવી ગયો બાળ મિત્રો? તો બાળ મિત્રો આજનો આપણો આ લેક્ચર છે જે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આ છાવણીનો છેલ્લો દિવસ છે એ હવે આપણે નેક્સ્ટ ટાઈમ નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું અને ત્યારથી શરૂઆત કરીશું. ખ્યાલ આવી ગયો બાળમિત્રો?